નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેડ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ બાર ઇતિહાસ જેમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ભાઈ આધુનિક ભારતને સાથે જોડાયેલી જે પણ કંઈ વિદેશીક પ્રજાઓ હતી એમની સાથેની કંઈ પણ કંઈ આપણી ઇતિહાસ રિલેટેડ સાધન સામગ્રી મળી એવી માહિતી મળી એવી આ સિવાય તો કે અઢારસો સત્તાવનના સંગ્રામની ચર્ચા કરી તો કે એ રિલેટેડ જે પણ કંઈ ભારતીય ઇતિહાસકારો અથવા તો ભારતીય વ્યક્તિઓએ એને રિલેટેડ ઇતિહાસને લગતી માહિતીઓ ગ્રંથો પુસ્તકો લખેલા છે એની ચર્ચા કરી આ સિવાય ભારતીય પછી તાજનું શાસન હતું એ સમયની માહિતી આપણને શું શું મળી એની ચર્ચા કરી હવે આગળ આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ભારતની એટલે કે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાનની સાધન સામગ્રી એટલે કે જે સ્વાતંત્ર્ય સંગ્રામો છે થયા હતા એને અંતર્ગત કઈ કઈ સાધન સામગ્રી અથવા તો ઇતિહાસ જાણવાની જે પણ કંઈ માહિતીઓ મળે છે એ કઈ કઈ મળી આવે છે એની ચર્ચા આપણે અહીંયા કરવાની છે તો ચાલો આપણે વાત કરીએ કે ભાઈ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ અને આ સંગ્રામના મહાન નેતાઓ ઉપર પ્રચુર માત્રામાં પુસ્તકો ગ્રંથો દસ્તાવેજો વર્તમાનપત્રો જેવા સ્વરૂપે સાધન સામગ્રી મળી આવે છે એટલે એમ કહી શકાય કે ભાઈ જે ભારતીય જે પણ કંઈ સ્વાતંત્ર્ય સંગ્રામો હતા જે પણ અલગ અલગ જે સ્વાતંત્ર્ય સંગ્રામો થયા એ સ્વાતંત્ર્ય સંગ્રામોને રિલેટેડ જે પણ કંઈ મહત્વના નેતાઓ હતા અને આ સ્વાતંત્ર્ય સંગ્રામો હતા એમની ઉપર ઘણી બધા માત્રામાં શું લખાયા છે તો કે પુસ્તકો લખાયા છે ગ્રંથો લખાયા છે દસ્તાવેજો છે વર્તમાનપત્રો કે આ સમય મિત્રો વર્તમાનપત્ર એટલે કે ન્યૂઝપેપર છાપું એ પણ શરૂ થઈ ગયા હતા તો એમને રિલેટેડ પણ ક્યાંક ને ક્યાંક માહિતી આપણને જોવા મળે છે દાદાભાઈ નવરોજીના પુસ્તક પ્રોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ્સ એન ઇન્ડિયા તેમજ રોમેશચંદ્ર દત્ત ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયામાંથી અથવા તેની શરૂઆત થાય છે એટલે શું કહે છે તો કે આજે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની ઇતિહાસની શરૂઆત કયા બે મહત્વના વ્યક્તિઓ અને એમના ગ્રંથો ઉપરથી થાય છે તો એમાં સૌ પ્રથમ મહત્ત્વના વ્યક્તિ દાદાભાઈ નવરોજી જે પારસી હતા તો આ દાદાભાઈ નવરોજીનું પુસ્તક હતું કહ્યું તો કે પોવર્ટી એન્ડ બ્રિટિશ રૂલ્સ ઇન ઇન્ડિયા બીજા કયા મહત્ત્વના વ્યક્તિ હતા તો કે રમેશચંદ્ર દત્ત એમનું કયું બુક પુસ્તક હતું તો કે ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાથી તેની શરૂઆત થાય છે એટલે કે કયા કયા દાદાભાઈ નવરોજીનું પુસ્તક પોવર્ટી એન્ડ ઇન બ્રિટિશ રૂલ્સ ઇન ઇન્ડિયા આ સિવાય રમેશચંદ્ર દત્તનું કહ્યું તો કે ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા તેમજ શરૂઆત થાય છે એટલે કે આનીથી આપણને માહિતી મળે છે અથવા તો ઇતિહાસ રિલેટેડ માહિતી જોવા મળે છે આવી જ રીતના પટ્ટાભી સીતારમૈયાના ગ્રંથ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન નેશન કોંગ્રેસ તેમજ ડૉક્ટર તારાચંદ્રના ફ્રીડમ મુવમેન્ટ ઓફ ઇન્ડિયા નામના ગ્રંથના મહત્વ ક્ષેત્ર જોવા મળે છે તો કે એ સમયે ખાસ કરીને મહત્વના બીજા વ્યક્તિઓ કયા કયા હતા તો કે પટ્ટાભી સીતા રમૈયા આનો ગ્રંથ કયો હતો તો કે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આ સિવાય બીજા કયા મહત્ત્વના વ્યક્તિએ લખ્યું છે ડૉક્ટર ચંદ્ર એની કઈ હતી ફ્રીડમ મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા નામના ગ્રંથોમાંથી સ્વાતંત્ર્ય સંગ્રામ રિલેટેડ અથવા તો એને લગતી માહિતી આપણને જોવા મળે છે અથવા મળી આવે છે આધુનિક ભારતીય ઇતિહાસકારોએ સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે એટલે કે ઓગણીસો પચાસ પછી વિભિન્ન દ્રષ્ટિકોણથી ભારતીય સ્વાતંત્રતાનો ઇતિહાસને રાષ્ટ્રીય સમક્ષ મૂક્યો છે શું કહે છે તો કે આધુનિક જે છે ઇતિહાસકારો એટલે કે જે આધુનિક સમયના જે પણ કાંઈ ઇતિહાસકારો હોય છે એમણે તો કે ઇતિહાસકારો જે સ્વાતંત્ર્ય સંગ્રામો અને આ પછી ખાસ કરીને જે અઢાર ઓગણીસો પચાસ પછી જે પણ અલગ અલગ દ્રષ્ટિકોણથી ભારતીય એટલે કે ઓગણીસો પચાસ પછી એમણે આ જે અલગ અલગ દ્રષ્ટિકોણથી એટલે કે અલગ અલગ વિચાર શ્રેણીથી આ બધા જે અઢ સ્વાતંત્ર્ય સંગ્રામો હતા એની ઉપર છે એક સરસ મજાના અથવા તો ખૂબ જ મહો જરૂરી અથવા તો મહત્વની માહિતીઓ છે એ દેશ સમક્ષ મૂકેલી છે રજૂ કરેલી જોવા મળે છે તો ખાસ મિત્રો આ બધા મહત્વના વ્યક્તિઓ કે જેને આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું કેમ કે પરીક્ષામાં આપણને ખૂબ ઉપયોગી મળી રહે છે કેમ કે આ તે જે તે વ્યક્તિ છે એમના નામ અથવા તો એમણે જે પણ કંઈ બૂકો લખેલી છે ગ્રંથો લખેલા છે એમની આપણે માહિતી અવરનવર પરીક્ષામાં પૂછતા હોય છે તો એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીશું આગળ વધીએ આવા મહત્વપૂર્ણ ગ્રંથોમાં ભારતીય વિદ્યાભવન ગ્રંથ શ્રેણીનો સમાવેશ થાય છે એટલે કે જે આવા મહત્વપૂર્ણ ગ્રંથોમાં છે એમાં કહ્યો તો કે ભારતીય વિદ્યાભવન ગ્રંથ શ્રેણી છે એમનો પણ આવા કંઈક મહત્વના ઇતિહાસ રિલેટેડ માહિતી જાણવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આરસી મજમુદારના વડપણ હેઠળ સમગ્ર ભારતનો ઇતિહાસ લગભગ બાર જેટલા ભાગોમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે ખાસ મહત્વના વ્યક્તિ કોણ તો કે આરસી મજમુદાર તો આ જે આરસી મજમુદાર છે એના વડપણ એટલે કે નેતાગીરી નીચે કયો તો કે સમગ્ર ભારતનો ઇતિહાસ લગભગ કેટલા ભાગમાં તો કે બાર જેટલા ભાગમાં છે એને શું કરવામાં આવ્યો છે પ્રકાશિત કરવામાં આવ્યો છે બહાર પાડવામાં આવ્યો છે સુમિત સરકાર બિપિનચંદ્ર રજની પાદ પામદત્ત પંડિત સુંદરલાલ અમલેન્દુ ગુહા જેવા મોટા ગજાના ઇતિહાસકારોએ પણ સ્વાતંત્ર્ય સંગ્રામ ઉપર મહત્વનો પૂર્ણ ગ્રંથો લખ્યા છે એટલે કે આ સિવાય જે આરસી મજબૂદાર સિવાય કયા તો કે સુમિત સરકાર બિપિન ચંદ્ર રજની પામદત્ત પંડિત સુંદરલાલ અમલેન્દુ છે ગુહા આ બધા મહત્ત્વના જે ઇતિહાસકારો છે ખૂબ જ મોટા વિદ્વાનો કહી શકાય એવા મહત્ત્વના વિદ્વાનો અથવા ઇતિહાસકારો એ છે એણે પણ ક્યાંક ને ક્યાંક જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે એને રિલેટેડ અથવા તો એની ઉપર મહત્ત્વપૂર્ણ માહિતી રજૂ કરી છે અથવા મહત્વપૂર્ણ ગ્રંથો પણ લખ્યા છે આ સિવાય રાજા રામ મોહન રાયથી લઈને મહાત્મા ગાંધી સુધીના મહાન ભારતીયો વિશે પણ મહત્વપૂર્ણ પુસ્તકો લખાયા છે એટલે કે આ લોકો એટલે કે સ્વાતંત્ર્ય સંગ્રામની તો માહિતી મળે જ છે પણ ક્યાંક ને ક્યાંક આ જે ભારતના જે સ્વાતંત્ર્ય સંગ્રામ કરનારાઓ જે વ્યક્તિઓ હતા જેમ કે સૌપ્રથમ સૌ પ્રથમ શરૂઆત કરનાર કોણ હતા રાજા રામ મોહન રાય સતી પ્રથાનો વિરોધ કરનાર તો આપણે ભણીને જ આવ્યા છે ધોરણ આઠમાં જ શરૂઆત થતી આપણી કે ભાઈ રાજા રામ મોહન રાય શા માટે તો કે એમના ભાભીને જે એમના ભાઈની પાછળ શું થવું પડ્યું હતું સતી થવું પડ્યું હતું અને આ વસ્તુ એનાથી સહન થઈ નહોતી અને આમણે એમની ઉપર પ્રયત્ એના ઉપર કાર્યવાહી કરી અને ઓગણીસો અઢારસો ઓગણત્રીસમાં એમની સતી પ્રથા નાબૂદીનો કાયદો છે એ રજૂ કરાવ્યો હતો તો આવા રાજા રામ મોહન રાયથી લઈને બીજા ઘણા બધા નેતાઓ છે અને છે ગાંધીજી સુધી એમના એમના જીવન ઉપર સ્વાતંત્ર્ય સંગ્રામ ઉપર તો લખાય છે મિત્રો પણ ક્યાંક ને ક્યાંક આ મહત્વના નેતાઓ છે એમના જીવન ઉપર પણ આ બધી માહિતી છે એ લખાયેલી છે એના પણ ઉપર પણ સારા પ્રમાણમાં પુસ્તકો રજૂ થયા છે વાત કરીએ આગળ તો કે નગેન્દ્રનાથ ગુપ્તાનું પુસ્તક સેવન લાઈફ્સ આ ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણી શકાય છે કયા વ્યક્તિ તો કે નગેન્દ્ર ગુપ્તાનું સેવન લાઈવ્સ છે એ જે પુસ્તક છે એ આ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે ખૂબ જ મહત્ત્વનું સાબિત થાય છે મહાત્મા ગાંધીના જીવન અને કવન વિશે કદાચ સૌથી વધારે લખાયું છે એટલે કે આ સિવાય મહાત્મા ગાંધીનું જે વાત કરીએ તો કે એનું જીવન અને જે કાર્ય કાર્ય કાર્યશૈલી છે કે જીવન વ્યવસ્થા છે એમની સંપૂર્ણ માહિતી બધા લોકો કરતાં વધારે જોવા મળે છે અથવા તો ગાંધી ઉપર ક્યાંકને ક્યાંક ખૂબ જ પ્રમાણમાં માહિતી લખાયું હોય એવું કહેવામાં આવે છે મહાત્મા ગાંધીના પત્રવ્યવહારો અને તેમના વિચારો અંગે લગભગ સો ગ્રંથોમાં નવજીવન પ્રકાશને ગાંધીજીનો અક્ષરદેહ નામે પ્રકાશન કર્યું છે મોસ્ટ એમ્પી શું પ્રશ્ન પૂછાય ગાંધીજીના જીવન ઉપર જે નવજીવન પ્રકાશે કયો પ્રકાશન બહાર પાડ્યો હતો તો કે ગાંધીજીનો અક્ષરદેહ કે જેમાં શેની માહિતી છે તો કે ગાંધીજીના જે મહાત્મા ગાંધીના પત્ર વ્યવહારો અને તેમના જે વિચારો અંગે જે પણ કંઈ માહિતી છે એની રજૂ કરતો ગ્રંથો છે એ બહાર પાડે છે તો એને ગ્રંથ બહાર પાડ્યો છે કયો તો કે ગાંધીજીનો અક્ષર દે કે જેમાં ગાંધીજીની સંપૂર્ણ માહિતીનો ઉલ્લેખ જોવા મળે છે એવું આપણે કહી શકાય ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો પણ એટલો જ મહત્વપૂર્ણ ગ્રંથ ગણી શકાય છે એટલે કે જે ગાંધીજીની આત્મકથા ખૂબ જ ઉપયોગી છે જેનું નામ છે સત્યના પ્રયોગો તો સત્યના જે પ્રયોગો છે જે પાંચ ભાગમાં છે મિત્રો તો સત્યના પ્રયોગો જે છે એ પણ એક ખૂબ જ મહત્વનો ગ્રંથ કહી શકાય કે જેમાં પણ સારા પ્રમાણમાં જે એ સમયની આધુનિક ભારતની માહિતી આપણને ક્યાંક ને ક્યાંક મળી આવે છે મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીના જીવનચર્યાને ચાલી જીવનચર્યાને ચાલીસ જેટલા ભાગોમાં મહાદેવભાઈ દેસાઈની ડાયરી શીર્ષક તળે આવરી લીધા છે એટલે કે શું કહે છે તો કે મહાદેવભાઈ દેસાઈ કે જે કોણ હતા ગાંધીજીના ગાંધીજીના અંગત 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 સચિવ 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 હતા 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 શું તો મહાદેવભાઈ દેસાઈ એમણે ગાંધીજીના જીવન ઉપર એટલે કે ગાંધીજીની જીવન ચર્ચા એટલે આપણી ભાષામાં આપણે કેવું હોય તો મેં ઘણા વ્યક્તિઓની ટાયર હોય ડાયરી લખવી કે ભાઈ આખા દિવસની દિનચર્યા સાંજે એક બુકમાં લખવી તો આ જે છે એ દિનચર્યા ટાઈપ ટૂંકમાં એમણે લખેલી કોણે મહાદેવભાઈ દેસાઈ પણ કોના ઉપર ગાંધીજી ઉપર જે કયા નામે લખી છે તો કે મહાદેવભાઈ દેસાઈની ડાયરી કયું લખ્યું છે તો કેટલા ભાગમાં છે તો કે ચાલીસક જેટલા ભાગમાં આની માહિતી જોવા મળે છે કયા શીર્ષક એટલે લીધું છે એટલે કે કયું ટાઇટલ આપ્યું છે મહાદેવભાઈની ડાયરી ધ્યાન રાખજો મહાદેવભાઈ ડાયરી છે પણ લેખું છે કયા વિશે કયા વ્યક્તિ વિશે તો કે ગાંધીજી વિશે લખાયેલું છે જે કેટલા ભાગમાં છે ચાલીસે ભાગોમાં સમાવેશ થાય છે આગળ વાત કરીએ આપણે મિત્રો ગાંધીજીના જે જીવન અને કવન પર રોમારોલા કયા વ્યક્તિ ગાંધીજીના જીવન અને કવન ઉપર રોમારોલા નારાયણભાઈ દેસાઈ મનુ ગાંધી જવાહરલાલ નહેરુ સરદાર પટેલ અને ડોક્ટર આંબેડકર પણ મહત્વપૂર્ણ ઐતિહાસિક ગ્રંથો લખ્યા છે એટલે ગાંધીજીના જીવન ઉપર ખાલી બીજા કોઈએ તો ઘણા બધા લેખા જ છે પણ આ સિવાય જે મહત્વના વ્યક્તિઓ હતા ઇતિહાસકારો એટલે કે જે સ્વાતંત્ર્ય સંગ્રામીઓ હતા કે જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા તો એ લોકોએ પણ ક્યાંક ને ક્યાંક ગાંધીજી ઉપર સારા પ્રમાણમાં લખ્યું છે જેમાં ખાસ કરીને કહી શકાય રોમા રોલા નારાયણભાઈ દેસાઈ જે કોણ હતા મિત્રો તો કે મહાદેવભાઈ દેસાઈનું પુત્ર હતા કોણ હતા મહાદેવભાઈ દેસાઈના પુત્ર હતા જેણે ગાંધીજી ઉપર લખ્યું છે મારું જીવન એ જ મારી વાણી તો મારી વાણી એ જ મારું જીવન તો આ એ કોનું છે તો કે નારાયણભાઈ દેસાઈએ કોની ઉપર લખ્યું ગાંધીજી ઉપર લખ્યું છે આ સિવાય મનુબેન એટલે કે મનુ ગાંધી જવાહરલાલ નહેરુ સરદાર પટેલ ડૉક્ટર આંબેડકર આ બધાએ લોકોએ પણ ગાંધીજી ઉપર ક્યાંક ને ક્યાંક પુસ્તકો લખ્યા છે ક્યાંક ને ક્યાંક એમની માહિતી આપી છે અથવા આવી કંઈક ઐતિહાસિક લેખો લખ્યા છે લેપિન્સ અને કોલિયરે અડધી રાત્રે આઝાદી જેવા મહત્વપૂર્ણ ગ્રંથો લખ્યા છે મોસ્ટ ટાઈમ ટાઈમી કયા બે વ્યક્તિઓ તો કે લેપિન્સ અને કોલિયરે અડધી રાત્રે આઝાદી નામનો એક મહત્ત્વનો ગ્રંથ લખ્યો છે તો રામચંદ્ર ગુહાએ શું લખ્યું છે ઇન્ડિયા આફ્ટર ગાંધી ઇન્ડિયા આફ્ટર ગાંધી અને બિપિનચંદ્રએ સ્વતંત્રતા કે બાદ ભારત સ્વતંત્રતા કે બાદ કા ભારત જેવા અગ્નિમ ગ્રંથ અગ્રીમ ગ્રંથો લખ્યા છે કયા કયા વ્યક્તિઓ કીધા આપણે તો કે લેપિન્સ અને કોલિયરે છે એ કયું લખ્યું છે તો કે અડધી રાત્રે આઝાદી આ સિવાય રામચંદ્ર ગુહાએ ઇન્ડિયા આફ્ટર ગાંધી અને બિપિનચંદ્રએ સ્વતંત્રતા કે બાદ ભારત સ્વતંત્રતા કે બાદ કા ભારત એના વિશે માહિતી લખી છે નેક્સ્ટ આપણે આગળ વધીએ મિત્રો કે ભાઈ પ્રાદેશિક ઐતિહાસિક સામગ્રી હવે પ્રાદેશિકની વાત કરીએ તો કે આપણે અત્યાર સુધી શું કર્યું ચર્ચા કરી તો કે અલગ અલગ જે છે ભારતના સ્વાતંત્ર સંગ્રામો એની આપણે માહિતી મળતી હતી હવે તો કે ભાઈ એને આ સિવાય જે સ્વાતંત્ર્ય સંગ્રામીઓ હતા એટલે કે જે પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા એમની પર પણ ક્યાંક ને ક્યાંક ઐતિહાસિક બુકો લખાયેલી છે હવે પ્રાદેશિક એટલે કે સ્થાનિક વિશે ચર્ચા કરી તો કે ભારતમાં વિભિન્ન પ્રદેશોમાં થયેલી સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળોનો ઇતિહાસ પણ મોટા પ્રમાણમાં લખાયેલો છે એટલે કે પ્રાદેશિક એટલે ભારતની જે અલગ અલગ વિસ્તારોમાં છે એ પણ કંઈક ને કંઈક સ્વાતંત્ર્ય સંગ્રામ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતો હોય છે એવામાં આપણે ગુજરાતની વાત કરીએ તો કે ગુજરાતમાં આવા ગ્રંથોના ભોજે વિદ્યાભવન દ્વારા દસ ગ્રંથોની ગ્રંથ શ્રેણી દ્વારા કેટલાક ભાગોમાં બ્રિટિશકાલીન ઇતિહાસ લખાયો છે ખાસ યાદ રાખશું ગુજરાતમાં આવો ગ્રંથોના જે કે છે કંઈ તો કે ભોજે વિદ્યાભવન નામ શું છે ભોજે વિદ્યાભવન દ્વારા દસ ગ્રંથોની શ્રેણી દ્વારા કેટલાક ભાગોમાં બ્રિટિશકાલીન ઇતિહાસ લખાયેલો જોવા મળે છે મગનલાલ વખતચંદ એટલે કે વખતચંદને ગુજરાત દેશનો ઇતિહાસ અને અમદાવાદનો ઇતિહાસ લખ્યા છે મોસ્ટ મોસ્ટાઈમપી કયા વ્યક્તિએ તો કે મગનલાલ વખતચંદ કોણે તો કે મગનલાલ વખતચંદે ગુજરાત દેશનો ઇતિહાસ અને અમદાવાદનો ઇતિહાસ જેવા પુસ્તકો લખ્યા છે એલેક્ઝાન્ડર ફાર્બસે રાસમાળામાં ગુજરાતનો ઇતિહાસ આલેખ્યો છે તો કોણે તો કે એલેક્ઝાન્ડર જે ફાર્બસ હતો એમણે કઈ બુક તો કે રાસમાળા એણે ગુજરાતનો ઇતિહાસનો આલેખન કર્યું છે એલેક્ઝાન્ડર ફાર્બસ કે જેને મિત્રો ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી કહેવાય છે એવો મહત્ત્વનો વ્યક્તિ એલેક્ઝાન્ડર ફાર્બસ કે જેણે પોતાની રાસમાળા પુસ્તક લખ્યું છે એમાં પણ ગુજરાતનો ઇતિહાસની માહિતી જોવા મળે તો કર્નલ ટોડે ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા કોણે કર્નલ ટોડે શું લખ્યું છે ટ્રાવેલ ઇન વેસ્ટર્ન ઇન્ડિયામાં રાજસ્થાન અને ગુજરાતના પ્રવેશ પ્રવાસ વર્ણનની નોંધો કરી છે એટલે કે જ્યારે કર્નલ ટોટ છે એ પ્રવાસ આવેલો ગુજરાત અને રાજસ્થાનની આજુબાજુ ત્યારે એવું કહેવાય કે એની ઉપર એક ગ્રંથ લખ્યો તો કયો ટ્રાવેલ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા એમાં છે એની પરથી માહિતી પણ ક્યાંક ને ક્યાંક આપને સારા પ્રમાણે પ્રાદેશિક માહિતી જોવા મળે છે જેમ્સ મેકમોડો મર્ડો કર્નલ હોકર જેવા અંગ્રેજોએ પણ કચ્છ અને કાઠિયાવાડ પર વિશિષ્ટ ગ્રંથો લખ્યા છે કયા કયા વ્યક્તિઓ તો કે મેક જેમ્સ જેમ્સ મેકમર્ડો પછી કર્નલ હોકર જેવા અંગ્રેજીઓ પણ ક્યાંક ને ક્યાંક કચ્છ અને કાઠિયાવાડ ઉપર છે એ ક્યાંક ને ક્યાંક ગ્રંથો લખ્યા છે અલગ અલગ બતાવેલા જોવા મળે છે જદુનાથ સરકાર અને જી એસ સરદેસાઈ નામના મહાન ઇતિહાસકારોએ પણ આધુનિક કાળ વિશે ઠીક ઠીક લખાણ કર્યું છે કોણ કોણ જદુનાથ સરકાર અને જી એસ સરદેસાઈ જે નામના જે મહાન ઇતિહાસકારો છે એણે પણ ક્યાંક ને ક્યાંક આધુનિક કાળ વિશે આધુનિક ભારત વિશે પણ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી માહિતી લેખી હોય એવી આપને માહિતી મળે છે ગાયકવાડી શાસન અને કચ્છ તથા કાઠિયાવાડના દેશી રાજ્યો સાથે સંકળાયેલા અનેક ખતપત્રો પણ આ સમયમાં ઇતિહાસના પૂરો પાડવામાં મદદરૂપ થાય છે એટલે કે એ સમયે ખાસ કરીને વડોદરાની આજુબાજુ ગાયકવાડી સ્ટેટ હતું આ સિવાય કચ્છમાં અને કાઠિયાવાડમાં સૌરાષ્ટ્ર જેને આપણે કહીએ છીએ એના જે શાસકો દ્વારા જે પણ કંઈ કંઈ નત ન આમ કે ને અલગ અલગ ખતપત્રો બહાર પાડવામાં આવતા અમુક અલગ અલગ નિયમો બહાર પાડવામાં આવતા એની પણ માહિતી દ્વારા અથવા તો એ બધી માહિતીઓને ધ્યાનમાં રાખીને પણ સારા એવા પ્રમાણમાં આપણને શું માહિતી મળી આવે છે તો કે ઇતિહાસની માહિતી મળી આવે છે તો આ આપણે ચર્ચા કરી મિત્રો પ્રાદેશિક માહિતી વિશે ચર્ચા કરી નેક્સ્ટ આપણો મુદ્દો છે કે ભાઈ વર્તમાનપત્રો અને સામાયિકોમાંથી આપણને શું શું માહિતી મળી આવેલી બ્રિટિશ કાલ સમયની જેની ચર્ચા મિત્રો આપણે આવતા વિડીયોમાં કરીશું તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ